સ્વામિનારાયણ વાલા ભક્તો, આ વિડીયોમાં હું તમને શ્રીજી મહારાજ કયે ઉપાય કરીને તત્કાલ પ્રસન્ન થાય એ વાત જણાવીશ. એક દિવસે સિદ્ધાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું, મહારાજનું સાનિધ્ય હતું ત્યારે કાંઈ મારે પૂછવું હોય તે મહારાજને પૂછતો. મહારાજ તો આપણને છોડીને સ્વધામમાં પધાર્યા છે. મહારાજે સ્વધામ પધારતી વખતે મારી ગેરહાજરીમાં ગોપાળાનંદ સ્વામી છે તે મારું પ્રતિનિધિત્વ સ્વરૂપ છે એમ કહીને તમારી આજ્ઞામાં અમોને વર્તવાનું કહ્યું છે. તેથી આપને મારે પૂછવું છે કે શ્રીજી મહારાજ કયે ઉપાય કરીને તત્કાર પ્રસન્ન થાય છે. મંદિરની સેવા કરનાર ઉપર મહારાજ અતિ રાજી થતા હતા. સત્સંગી જીવનમાં પણ કહ્યું છે, મંદિરમાં દેવની પ્રતિષ્ઠા કરાવી આપનારને ચક્રવર્તી રાજ્ય મળે, મંદિર બંધાવી આપનારને ત્રિલોકની રાજ્ય, પૂજાદિ કરનારને બ્રહ્મલોક મળે છે, ત્રણેય વાના કરનારને ભગવાનની સમાન સુખ મળે છે. ગોપાળાનંદ સ્વામી કહે છે, હે સિદ્ધાનંદ મુનિ, એક સમયે ગોપીનાથજી મહારાજનું મંદિર અને ધર્મશાળા વગેરે ચણાતું હતું. તેમાં સર્વે સંત હરિભક્તો સેવા કરતા હતા. કોઈ પથ્થર ઉપાડતા, કોઈ ચૂનો ઉપાડતા, કોઈ પાયો ખોદતા, તો કોઈ ચૂનો ખાંડતા, આમ ધમધોકાર કામ ચાલી રહ્યું હતું. તે સમયે એક સાધુ બેઠા બેઠા માળા ફેરવતા હતા. તેમને જોઈને શ્રીજી મહારાજ બોલ્યા, મહાપુરુષ, મંદિરની સેવા કરવા આલો, માળાના લાકડા ફેરવવા કરતા પથ્થર ફેરવો. છતાં સાધુ કઈ બોલ્યા નહીં અને માળા ફેરવવા રહ્યા. શ્રીજી પાસે આવીને કહ્યું, આ સર્વે સેવા કરે છે તેમ સેવા કરો. ત્યારે સાધુ બોલ્યા, મહારાજ, પલાળીને મુઠ્ઠી બાજરો જ ખાવાનું મેં નિયમ લીધું છે, તેથી મારેથી કાંઈ કામ થઈ શકશે નહીં. મહારાજ કહે, સૌ સંતો જમે છે એની સાથે જમજો અને સેવા કરો, તમારું વ્રત પૂરું થઈ ગયું. આમ શ્રીજીએ કહ્યું, છતાં તે સાધુએ કહ્યું, મહારાજ, થોડા દિવસ સારું મારું નિયમ ભાંગશે. તે સાંભળી શ્રીજી બોલ્યા, તમે કોરો બાજરો ખાઓ છો કે પલાળીને? પલાળીને ખાઉં છું મહારાજ. ત્યારે મહારાજે કહ્યું, અમારી માણકી ઘોડી તો કોરો બાજરો ખાય છે, તમારાથી તો અમારી માણકી ઘોડી વધારે તપ કરે છે. કોઈ દિવસ સૂતી નથી અને બેસતી પણ નથી. એમ કહીને તે સાધુ ઉપર શ્રીજી નારાજ થયા અને જે મંદિરના બાંધકામમાં સેવા કરતા હતા તેની ઉપર શ્રીજી મહારાજ ખૂબ જ પ્રસન્ન થયા હતા. માટે તમારે શ્રીજીને રાજી કરવા હોય તો નવા મંદિર બંધાવો. પછી સિદ્ધાનંદ સ્વામીએ સારંગપુર, કારિયાણી, લાઠીદળ અને બગડ વગેરે ગામોમાં ઘણા મંદિર કરાવ્યા છે. સત્સંગના આવા જ વિડીયો રોજ જોવા માટે સ્વામિનારાયણ કથા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર કરો. જય સ્વામિનારાયણ.